नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे तारीख 25 नवंबर 2023, जोइए आजना समाचार। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड, भूज। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट शॉप, विजय नगर रोड, भूज, रामबाग रोड, आदिपुर। कोई पण प्रकारना बियारण खरीदवा माटे 45 वर्ष जूनो एकमात्र भरोसा पात्र स्थळ शाह रजनीकांत रतिलाल, सोना गेस्ट हाउस नी बाजुमा, भीड नाका बहार, भूज, कच्छ। छूटाछेड़ा थया बाद महिला ने एक युवक साथे प्रेम थयो। प्रेमीना माता पिताए महिला ने तालिबानी भयंकर सजा करी, महिलाना वाळ काप्या, नग्न करी मार मार्यो, शर्मसार घटना। તાલિબાનોને પણ સારા કહેવડાવે તેવી ઘટના, તાપીના વ્યારામાં એક મહિલા સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે। પ્રેમી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી પ્રેમિકાને તાલિબાન પણ ન આપે તેવી સજા તાપી જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે। છોકરાના પરિવાર દ્વારા એક મહિલાને તાલિબાની કરતાં પણ ભયંકર સજા આપવામાં આવી હતી। પુત્ર પ્રત્યેના પ્રેમ અને લિવ ઇન રિલેશનશિપમાં હોવાના કારણે પરિવારના સભ્યોએ મહિલાના વાળ કાપી નાખ્યા અને માર માર્યા બાદ તેને નગ્ન કરી હતી। પીડિત યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા વ્યારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યુવાનના માતા પિતાએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું। તેને માર માર્યા બાદ તેના માતા પિતા સહિત 4 લોકોએ તેણીના કપડાં ઉતારી નાખ્યા અને વાળ કાપી નાખ્યા। આ ઘટના બાદ આદિવાસી બહુત તાપી જિલ્લાના બાયરામાં સનસનાટી ફેલાઈ ગઈ છે। પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં મહિલા સરપંચનો પણ સમાવેશ થાય છે। તાપી જિલ્લાના વ્યારા ખાતેના પોલીસ ઇન્સ્પેક્ટર NS ચૌહાણે જણાવ્યું હતું કે વ્યારા તાલુકાના બોરખાડી ગામના સરપંચ સુનિતા ચૌધરીએ 26 વર્ષની મહિલા સાથે તેના પુત્રના સંબંધનો વિરોધ કર્યો હતો। મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામમાં રહેતી 26 વર્ષીય યુવતીના લગ્ન એક યુવક સાથે થયા હતા। તેણીને 10 વર્ષનો પુત્ર છે, પરંતુ કોઈ કારણસર તેણીએ તેના પતિથી છૂટાછેડા લીધા અને પુત્ર સાથે પિયરમાં રહેવા લાગી। દરમિયાન તેણીને નજીકના ગામમાં રહેતા નીરવ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો। બંને વ્યારા નગરમાં એક રૂમમાં ભાડેથી રહેવા લાગ્યા હતા। 23 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ મહિલા તેના પ્રેમી અને તેના મિત્ર સાથે મોટરસાયકલ પર નીકળી હતી। તે કપુરા ગામ પહોંચ્યો હતો। ત્યારબાદ લગભગ 1 વાગ્યે પ્રેમીના માતા પિતા અને એક વ્યક્તિ કારમાં આવ્યા હતા। આરોપ છે કે બોયફ્રેન્ડને તેના માતા પિતા અલગ કારમાં લઈ ગયા હતા, જ્યારે મહિલા અને તેના મિત્રને અન્ય યુવકો તેમને ઘરે મૂકવાના બહાને લઈ ગયા હતા। આ પછી તેણે ખુશાલપુરા પાસે કાર રોકી હતી। આરોપ છે કે પ્રેમીના માતા પિતા અને તેમના મિત્રોએ મળીને તેની સાથે મારપીટ કરી હતી। તેઓએ તેના વાળ કાપી નાખ્યા અને તેને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી। મહિલાએ ભાગીને શેરડીના ખેતરમાં છુપાઈને પોતાની જાતને બચાવી હતી। માહિતી મળતા પોલીસ પહોંચી અને મહિલાને બચાવી લીધી। FIRમાં તેના પતિ અને અન્ય 2 લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે। આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ। સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ। આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો। ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 800-70-15571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104-36-2390। લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો।
હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.